નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં હવે આજનો લેક્ચર ઇલેવન્થ સાયન્સ માટેનો લેક્ચર છે અને ઇલેવન સાયન્સના લેક્ચરની અંદર લાસ્ટ ટાઈમ આપણે ત્રિઅંગી વનસ્પતિ વિશેની આપણે ચર્ચા કરી હતી ત્રિઅંગી વનસ્પતિ છે એને ઇંગ્લિશની અંદર ટેરિડો ફાઈટ્સ કહેવામાં આવે છે હવે આજના દિવસની અંદર આપણે ચર્ચા કરવાની છે અનાવૃત બીજધારી વનસ્પતિ ભાઈ જનરલી અનાવૃત બીજધારી વનસ્પતિ છે એને ઇંગ્લિશની અંદર જિમ્નોસ્પોમ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે તો કે જિમ્નોસ્પમ જિમ્નોસ્પમ એટલે શું થાય તો આ જે જિમ્નોસ્પમ વર્ડ છે એની જો તમે સંધિ છૂટી પાડો તો જિમ્નોસ એટલે શું થાય તો કે અનાવૃત અથવા તો એમ પણ કહી શકાય કે નગ્ન અથવા તો એમ પણ કહી શકાય કે ખુલ્લા બરાબર છે જિમનોસ એટલે અનાવૃત અથવા તો નગ્ન અથવા તો શું કહી શકાય ખુલ્લા અને સ્પર્મા એટલે કહેવામાં આવે છે બીજ મતલબ કે આ વનસ્પતિની લાક્ષણિકતા શું તો આ વનસ્પતિ છે એ પોતાના જીવનકાળ દરમિયાન બીજની ફરતે કોઈ પણ પ્રકારનું આવરણ ધરાવતી નથી મતલબ કે બીજની ફરતે કોઈ પણ પ્રકારનું આવરણ નથી એટલે એને કહેવામાં આવે છે અનાવૃત બીજધારી વનસ્પતિ હવે આપણને પ્રશ્ન થાય કે આ વનસ્પતિની અંદર કયા કયા ઉદાહરણોનો સમાવેશ થાય તો આપણે થોડાક એવા એક્ઝામ્પલ સમજશું પણ એ પહેલાં એક વસ્તુ પણ ખાસ યાદ રાખવી કે આની અંદર છે ને ફલન પૂર્વે ફલન પૂર્વે એટલે ફલન પહેલા અથવા તો ફલન પછી બરાબર બંને ઘટનાઓમાં ક્યારેય પણ બીજની ફરતે આવરણ ઉદ્ભવતું નથી મતલબ કે બીજની ફરતે ક્યાંય આ વનસ્પતિ છે એ આવરણ ધરાવતી નથી હવે આ વનસ્પતિ સૌથી પહેલા તો ક્યાં વિસ્તારની અંદર જોવા મળે તો આ વિસ્તાર આ વનસ્પતિ છે એ કોઈ પણ વિસ્તારની અંદર જોવા મળે ગરમ પ્રદેશની અંદર પણ જોવા મળે અને ઠંડા વિસ્તારની અંદર પણ જોવા મળે આ ઉપરાંત વનસ્પતિનું સ્વરૂપ ક્યું તો આની અંદર મોટા ભાગના વૃક્ષ અને આ ઉપરાંત ક્ષુપ પણ આવે આ ઉપરાંત આ વનસ્પતિનું જો સારામાં સારું એક્ઝામ્પલ લેવું હોય તો સારામાં સારું એક્ઝામ્પલ છે સિકવોયા સિકવોયા એટલે શું થાય તો એને ગુજરાતીની અંદર કહેવામાં આવે છે ધ રેડ વુડ ટ્રી અથવા તો સિકોયા સિમ્પર વિરેન્સ એનું સાયન્ટિફિક નામ છે હવે આ વનસ્પતિ છે ને એ વનસ્પતિ સૃષ્ટિનું સૌથી ઊંચું છે વનસ્પતિ વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી ઊંચું હોય વનસ્પતિ તો કોણ છે તો કે સિકોયા એપ્રોક્સિમેટલી એકસો પચાસ મીટર જેટલી શું ધરાવે છે તો કે ઊંચાઈ આ તમને જાણીને આશ્ચર્ય થશે એકસો ને પચાસ મીટર જેટલી ઊંચાઈ ધરાવે આવૃત્ત બીજધારી વનસ્પતિ હોય તો એની અંદર નીલગીરી છે એ નેવ મીટર જેટલી હાઈટ ધરાવે છે તો એના કરતાં તો આ ઘણું બધું ઊંચું થયું તો રેડ વુડ ટ્રી છે ખાસ કરીને ઠંડા પ્રદેશની અંદર જોવા મળે છે બરાબર સિક્કો એના મોટા મોટા જંગલો એકદમ સ્ટ્રેઇટ થાય છે આ વનસ્પતિ સીધી હવે આ વનસ્પતિ છે એની અંદર મૂળ તંત્ર કેવું હોય છે તો કે મોટા ભાગની વનસ્પતિની અંદર મૂળતંત્ર છે ને એ કેવું હોય છે તો કે સોટીમય મૂળતંત્ર હોય છે કેવું હોય છે મૂળતંત્ર તો કે સોટીમય મતલબ કે સોટીમય મૂળતંત્ર આપણને ખબર છે આપણે દ્વિદળી વનસ્પતિની અંદર અભ્યાસ આપણે આગળ હજી કરશું સોટીમય મૂળતંત્ર વિશેનો હવે એ સોટીમય મૂળતંત્ર કેવી રીતે હોય એ કહી દઉં છું ધારો કે આ રીતે જમીનની સપાટી હોય તો એ જમીનની સપાટીમાં આ રીતે એક મૂળ છે એનો વિકાસ થાય મેઇન હોય અને એની ફરતે એની પાશ્વીય શાખાઓનું નિર્માણ થાય આ રીતે તો આ જે રચનાઓ રહી એને આપણે કહીએ છીએ સોટીમય મૂળ શું કહેવામાં આવે છે સોટીમય જનરલી સોટીમય છે ને એ દ્વિદળી વનસ્પતિ અને આ ઉપરાંત અનાવૃત વનસ્પતિ કેટલીક અનાવૃત બીજધારી એનું એક્ઝામ્પલ છે બરાબર હવે એક દળી વનસ્પતિમાં તંતુ મૂળ તંત્ર જોવા મળે છે એ સોટીમય છે એવી છે કે જેની અંદર મૂળ તંત્ર છે એ કેવું હોય છે તો કે વિશેષિત મૂળ હોય છે કેવું હોય છે તો કે વિશેષિત મૂળ હવે પ્રશ્ન થાય વિશેષિત મૂળ એટલે શું થાય તો એ જે વિશેષિત મૂળ છે ને એને આપણે એક નામ આપવામાં આવે છે પ્રવાર મૂળ શું કહેવામાં આવે છે પ્રવાર મૂળ હવે આનું કામ શું તો કે એ છે ને નાઇટ્રોજન સ્થાપન બેક્ટેરિયા અને ખાસ કરીને આપણે એને ઓળખીએ છીએ સાઇનો બેક્ટેરિયા આપણે આની પહેલાના ચેપ્ટરની અંદર અભ્યાસ કર્યો તો યુ બેક્ટેરિયામાં ખાસ કરીને એના બિનાને નોસ્ટોક કે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે વાતાવરણની અંદર જે નાઇટ્રોજન છે એ પ્યોર ફોમની અંદર છે એ નાઇટ્રોજનને વનસ્પતિમાં જરૂરી છે એવા સ્વરૂપે સ્થાપન કરવા માટે જો જવાબદાર હોય ને તો એ છે સાઇનો તો એ વનસ્પતિના જે વિશેષિત મૂળ છે ને એ નાઇટ્રોજન સ્થાપન બેક્ટેરિયા મતલબ કે જે પ્રવાર મૂળ છે એ નાઇટ્રોજન સ્થાપન બેક્ટેરિયા ધરાવે છે ત્યાર પછી અમુક એવી વનસ્પતિ છે ફોર એક્ઝામ્પલ પાઇનસ આપણ અનાવૃત બીજધારી વનસ્પતિનું જ એક્ઝામ્પલ છે આ વનસ્પતિનું શું છે તો કે આ વનસ્પતિનું જે મૂળ તંત્ર છે ને એ ફૂગ સાથે સહજીવન ગુજારે છે શું ગુજારે છે તો કે ફૂગ સાથે સહજીવન મતલબ કે પાઈનસ વનસ્પતિ છે એમાં જો ફૂગ ન હોય ગ્લોમસ જાતિની ફૂગ છે માઇકો રહેઝા કહેવામાં આવે છે જેને બરાબર નામ લખું છું તમારી જાણકારી માટે માઇકો રાઇઝા આ ફૂગ છે પાઇનસ વનસ્પતિ છે એને બીજને ઉગવા માટે આ ઉપરાંત બીજને જમીનની અંદર સ્થાપિત થવા માટે અંકુરણ પામવા માટે આ બધા નિયમ માટે એને માઇકોરાઈઝા મતલબ ફૂગની જરૂર પડે છે જો આ ફૂગ ન હોય ને તો પાઇનસ વનસ્પતિ ગ્રોપ થઈ શકે નહીં તો આપણે કુલ થઈને ત્રણ પ્રકારના મૂળ ભીણા અમુકની અંદર સોટીમય અમુકની અંદર પ્રવાળ અને અમુકની અંદર સહજીવી મૂળ કહેવાય અહીંયા એ પણ લખી નાખું છું આવા મૂળ છે ને એને કહેવાય સહજીવી મૂળ શું કહેવામાં આવે છે તો કે સહજીવી મૂળ હવે આ વનસ્પતિ છે એની અંદર ખાસ કરીને એક લક્ષણ અગત્યનું જોવા મળે છે તો કે તે અતિશય શુષ્કતા આ ઉપરાંત ઊંચું તાપમાન બરાબર છે શુષ્કતા આ ઉપરાંત ઊંચું તાપમાન અને અ પાણીની અછત બરાબર શુષ્કતા એટલે આપણે પાણીની અછત પણ ગણી શકીએ અને હજી વધારે જોઈએ તો ભેજ આનો પ્રતિરોધ કરવાની ક્ષમતા ધરાવે છે મતલબ કે આ વનસ્પતિ છે એ આ બધા વિશેનો પ્રતિરોધ કરવાની ક્ષમતા ધરાવે છે હવે વાત આવી પર્ણની તો આ જે વનસ્પતિ છે ને એને છે ને આપણે શંકુધારી વનસ્પતિ કહીએ છીએ શંકુધારી વનસ્પતિ એટલે શું થાય તો કે આની અંદર જે બીજ છે એ તો ખુલ્લા છે બીજની ફરતે કોઈ પણ પ્રકારનું આવરણ નથી તો એ બીજ છે ને એ એક સ્વરૂપે હોય જેને કહેવાય શંકુ સ્વરૂપ એટલે આને કહેવાય શંકુધારી વનસ્પતિ હવે આની અંદર છે ને પર્ણ કેવા હોય સમજો ખાસ પર્ણ કેવા હોય તો પર્ણ છે ને એ મુખ્યત્વે લાંબા બંને છેડે અણીદાર અણીદાર એટલે કેવા તો કે સોય આકારના કેવા આકારના હોય છે સો આકારના બરાબર જેથી કરીને શું થાય તો કે પ્રકાશ સંશ્લેષણ માટેની સપાટી વધુ પ્રાપ્ત થાય ફોર એક્ઝામ્પલ કોઈ વનસ્પતિ છે એનું પર્ણ છે એ આ રીતે હોય બરાબર હવે એ પર્ણને તમે ગોળ કરી નાખો એટલે શું થાય તો કે એ આકાર ટાઈપનું થાય છે મતલબ નળાકાર ટાઈપનું પ્લસ આ પર્ણની અંદર વાયુરંધ્ર છે ને એ નિમગ્ન હોય આવું લખું છે નિમગ્ન એટલે ડૂબેલા જનરલી પર્ણની અંદર વાયુરંધ્ર છે ને આવી રીતે રચના હોય આખી વાયુરંધ્રની વાયુરંધ્ર છે સ્ટોમાટા ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે હવે આ વાયુરંધ્રનું જે પાણીનું શોષણ જમીનમાંથી કરે છે એ પાણીને બાષ્પ સ્વરૂપે હવામાં ગુમાવવાનું કામ કરે પણ આ વનસ્પતિની અંદર જે પર્ણ છે એ નિમગ્ન વાયુરંધ્ર ધરાવે મતલબ કે એ વાયુરંધ્ર ઉપર ડાયરેક્ટ સનલાઈટ એટલે કે સૂર્યપ્રકાશ પડે અને ડાયરેક્ટ સનલાઇટ નથી પડતો એટલે આ વનસ્પતિમાં નિમગ્ન વાયુરંધ્ર છે ને એ એક પ્રકારનું અનુકૂલન છે કેનું તો કે પાણી ગુમાવવાથી બચવાનું મતલબ કે આ વનસ્પતિ પાણી છે એ ગુમાવતું નથી એટલે પાણી છે એ ગુમાવવા માટેનું અનુકૂલન છે મતલબ કે પાણી ગુમાવી શકતું નથી કારણ કે વાયુરંધ્ર છે એ એકદમ ડૂબેલા છે એટલે સીધી સનલાઇટ વાયુરંધ્ર ઉપર પડતી નથી આ ઉપરાંત વાત કરીએ આ વનસ્પતિની અંદર પ્રકાંડની તો પ્રકાંડ બે પ્રકારના હોય છે શાખિત પણ હોય અને અશાખિત પણ હોય છે શાખિત અને અશાખિત એટલે શું તો કે જો વાત કરીએ શાખિતની તો એની અંદર એક્ઝામ્પલ આવશે પાઇનસ હવે તમને પ્રશ્ન એવો થાય પાઇનસ એટલે શું જો કે આકૃતિ તો તમને આપેલી જ છે ફોટા આપેલા છે એમાં જોશો એટલે ખબર પડી જ જશે પણ પાઇનસ વિશે આપણે જનરલી માહિતી જોઈ હોય તો પાઇનસ એટલે સરુ સરુની વનસ્પતિ છે ને એને કહેવાય પાઇનસ અને અશાખિત પ્રકાંડ છે એ કોણ ધરાવે છે તો કે સાયકસ સાયકસ એટલે શું થાય તો કે ખાસ કરીને સાયકસની અંદર પર્ણ છે ને એ મુખ્યત્વે આ રીતે પીછાકાર હોય તમે કોઈ પણ ગાર્ડનની અંદર ગયા હોય તો ગાર્ડનની અંદર આવા પર્ણ ધરાવતી વનસ્પતિ હોય છે સેન્ટરની અંદર ગોઠવાયેલી હોય અને એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે આ ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ કહેવામાં આવે છે મતલબ કે ખૂબ જ મહત્ત્વના સુશોભન માટે બહુ જ ઉપયોગી છે ઓકે તો પ્રકાંડ શાખિત અથવા તો અશાખિત એ બે એક્ઝામ્પલ યાદ રાખવા અનુકૂલનના પણ એક્ઝામ્પલ યાદ રાખવા હવે આપણે જોવાનું છે આની અંદર પ્રજનનની પ્રક્રિયા કઈ રીતે થાય છે પણ એ પહેલાં ફટાફટ આ એક સ્ક્રીનશોટ પાડી લ્યો ત્યાર પછી આપણે આગળ વધીએ હલો હવે આટલું ઈરેસ કરી નાખું છું હવે જો આ વનસ્પતિ છે ને એની અંદર ખાસ કરીને પ્રજનનની પ્રક્રિયા કઈ રીતે થાય તો આ વનસ્પતિ છે ને એ વિષમ બીજાણુક છે કેવી બીજાણુક છે તો કે વિષમ બીજાણુક હવે પ્રશ્ન થાય કે સમ બીજાણુક અને વિષમ બીજાણુકની અંદર ચેન્જીસ શું મતલબ બેની અંદર તો સમ બીજાણુ એટલે શું થાય તો કે બંને બીજાણુ દેખાવમાં સમાન હોય ને એને શું કહેવાય સમ બીજાણું અને દેખાવમાં અલગ અલગ હોય તો એને શું કહેવાય તો કે વિષમ બીજાણુ અને વિષમ બીજાણુની અંદર આપણે નર બીજાણું અને માદા બીજાણું ભીણાતા અથવા તો નર સોરી નર બીજાણુ અથવા તો લઘુ બીજાણું માદા બીજાણું એટલે મહાબીજાણુ એના વિશે અભ્યાસ કર્યો હતો તો આ વિષમ બીજાણું છે મતલબ કે આની અંદર નર બીજાણું બરાબર અને માદા બીજાણું આ બંને કહેવાય છે તો કે અલગ અલગ વનસ્પતિની સોરી અલગ અલગ જગ્યાએ ઉત્પન્ન થતા છે અને દેખાવની અંદર પણ કહેવાય છે તો કે અલગ અલગ હિસે હવે નરબીજાણું છે ને એને આપણે એક નામ આપવામાં આવે છે લઘુ બીજાણું મતલબ કે કદની અંદર કેવા હોય છે તો કે નાના અને માદા બીજાણુને શું નામ આપવામાં આવે છે તો કે મહાબીજાણું મતલબ કે કદ ની અંદર કેવા છે તો કે મોટા એઝ ઇટ ઇઝ કે બીજાણું હંમેશા ક્યાં ઉત્પન્ન થાય તો કે બીજાણુ ધાનીમાં બરોબર છે તો આ લઘુ બીજાણું છે તો એ ક્યાં ઉત્પન્ન થશે તો કે લઘુ બીજાણુ ધાનીમાં બરોબર છે તો આ મહાબીજાણું છે એ પણ ક્યાં ઉત્પન્ન થશે તો કે મહા બીજાણું ધાનીમાં બરોબર છે હવે આ લઘુ બીજાણુ ધાની મહાબીજાણુ ધાની બંને એકબીજા સાથે સંકુચિત થાય મતલબ ઘણી બધી એવી ભેગી થાય અને પોતે એકબીજા સાથે જોડાય અને પરિણામે જે રચના બનાવે છે ને એને જ કહેવામાં આવે છે શંકુ અને આ કારણસર એને શંકુધારી વનસ્પતિ કહેવાય હવે આપણે વાત કરીએ કે લઘુબીજાણુ ધાની ક્યાં આવેલી હોય તો આપણને એઝ ઇટ ઇઝ ખબર છે કે લઘુ બીજાણું પર્ણ ઉપર આવેલી હોય તો અહીંયા મહાબીજાણુ ધાની ક્યાં આવેલી છે તો એ પણ મહાબીજાણું પર્ણ ઉપર આવેલી છે તો મતલબ કે એવી રચના કે જે લઘુ બીજાણું ધાની અને લઘુ બીજાણું પર્ણ આ બંને રચના ધરાવતા હોય ને એને કહેવામાં આવે છે નરશંકુ અને આ બંને રચના ધરાવતા હોય એને કહેવામાં આવે છે માદાશંકુ સમજણ આખું હવે એની વ્યાખ્યા તમારે કરવી હોય ને તો નરશંકુને બીજા નામે ઓળખવામાં પણ આવે છે લઘુ બીજાણું ધાની ધર અથવા તો લઘુબીજાણું ધારક અને આને મહાબીજાણું ધારક કહેવામાં આવે છે એ પણ તમને નામ આપ્યા છે અથવા તો તમારે નરશંકુ અથવા તો માદાશંકુ લખવું હોય તો પણ ચાલે ફરીથી એક વખત લઘુ બીજાણું લઘુ ઉત્પન્ન થાય અને એ લઘુ ઉપર આવેલી હોય આ બે રચના ધરાવે એને કહેવાય નરશંકુ આ બે રચના ધરાવે એને કહેવાય માદાશંકુ હવે કેટલીક વનસ્પતિ એવી છે કે જેમાં નરશંકુ અને માદાશંકુ બંને એક જ વનસ્પતિ ઉપર આવેલી હોય એની અંદર એક્ઝામ્પલ આવશે પાઇનસ અને કેટલીક વનસ્પતિ એવી છે કે જેની અંદર નર અને માદા શંકુ અલગ અલગ વનસ્પતિ ઉપર આવેલા હોય જેવી રીતે આપણને ખબર છે કે પોપયું વનસ્પતિ એવી છે કે જેમાં નર છોડ અલગ હોય માદા છોડ અલગ હોય પછી કેટલીક વનસ્પતિ એવી છે કે જેમાં નર ને માદા બંને એક જ છોડ ઉપર થતા હોય તો અલગ અલગ નર અને માદા શંકુ ઉત્પન્ન થતા હોય એવી વનસ્પતિ કઈ તો એની અંદર આવશે સાયકસ એટલે સાયકસ સાયકસને પાઇનસ તમારે ખાસ એક્ઝામ્પલ યાદ રાખવા ઓકે તો આ રીતે લઘુ ધાની નરશંકુ મહાબીજાણુ ધાની માદાશંકુ એક જ વનસ્પતિ ઉપર ઉત્પન્ન થતા હોય તો એને કહેવાય પાઇનસ અને અલગ અલગ વનસ્પતિ ઉપર થતા હોય તો એને કહેવાય સાયકસ ઓકે તો આ થયું લઘુબીજાણુ ધાની અને મહાબીજાણુ ધાની હવે આ લઘુ ધાની અથવા તો નરશંકુની અંદર શું ઉત્પન્ન થાય તો કે અર્ધિકરણની પ્રક્રિયા થાય અને એમાંથી શું ઉત્પન્ન થાય તો કે પરાગ્રજ શું ઉત્પન્ન થશે તો કે પરાગ્રજ જેવી રીતે આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગ્રજ છે એવી જ આની અંદર પરાગ્રજ ઉત્પન્ન થાય પરંતુ એ પરાગ્રજ ખૂબ જ ઓછા કોષો પૂરતી મર્યાદિત હોય ખૂબ જ ઓછી પરાગ્રજ ઉત્પન્ન થાય છે તમને ટેક્સ્ટબુકમાં એવું લખ્યું છે કે ખૂબ જ અવનત થયેલા કોષો પૂરતી મર્યાદિત હોય હવે આપણે વાત કરીએ મહાબીજાણુ ધાની અથવા તો મહાબીજાણુ પર્ણ વિશેની તો મહાબીજાણુ ધાની છે ને એને એક બીજા નામે પણ ઓળખવામાં આવે છે એને કહેવામાં આવે છે અંડક બરાબર છે અને મહાબીજાણું પર્ણ છે ને એની ઉપર મહાબીજાણું ધાની ઉત્પન્ન થાય અને એ મહાબીજાણુ ધાની એટલે કે અંડક એની ફરતે સોરી એની અંદર એક કોષ ઉત્પન્ન થાય એને કહેવામાં આવે છે મહાબીજાણું માતૃકોષ શું કહેવામાં આવે છે તો કે મહાબીજાણું માતૃકોષ કેમાં ઉત્પન્ન થાય તો કે મહાબીજાણું

ચાર એકકીય મહા બીજાણુનું નિર્માણ કરશે જો આમાં છે ને થોડુંક અટપટું છે યાદ રાખવું થોડુંક મુશ્કેલ પડશે મહાબીજાણુ માતૃ કોષ એક છે આ દ્વિતીય કહેવાય અર્ધિકરણની પ્રક્રિયા કરશે એટલે અર્ધિકરણ એક થાય ને એટલે ચાર નવા કોષો ઉત્પન્ન થાય એટલે એક મહાબીજાણુ માતૃકોષ છે એ અર્ધિકરણ પામશે એટલે કેટલા એકીય મહાબીજાણું ઉત્પન્ન થશે તો કે ચાર એ ચાર માંથી છે ને એક આગળ વધશે ત્રણ નો નાશ થઈ જાય અને એક આગળ વધશે અને એ એક છે ને એક એની અંદર વિકાસ પામશે તો કે માદા જન્યુ જનક મતલબ કેમાંથી એમાંથી નિર્માણ થાય એ પાછું આપણે આગળ હજી ભણશું ઓકે તો આ થયું મહાબીજાણુ અને લઘુ વિશેની માહિતી ફરીથી એક વખત લઘુબીજાણું ધાની છે એ લઘુ ઉપર ઉત્પન્ન થાય એ બંને જે રચના ધરાવે એને કહેવાય નરશંકુ આ બંને રચના ધરાવે એને કહેવાય માદાશંકુ આ બંને રચના છે એ એક જ વનસ્પતિ ઉપર હોય તો એ પાઇનસ અલગ અલગ ઉપર હોય તો સાયકસ ઓકે આમાં શું ઉત્પન્ન થશે તો કે પરાગ્રજ આની અંદર ઉત્પન્ન શું થશે તો કે મહાબીજાણું માતૃકોષ એ મહાબીજાણું માતૃકોષ છે એ પ્રદેથી વડે ઘેરાય એટલે એને કહેવાય અંડક બરોબર છે હવે એ મહાબીજાણુ માતૃકોષ છે એ અર્ધિકરણની પ્રક્રિયા કરશે અને કેટલા મહાબીજાણુ નિર્માણ કરશે તો કે ચાર એ ચારમાંથી એક માદાજન્યોજનકની અંદર વિકાસ પામે અને એ જન્યુજનક અવસ્થા આખું મહાબીજાણુ ધાની અંદર જ બનતી હોય છે અને એની અંદર એક કરતાં વધારે સ્ત્રી કેસર હોય છે એના વિશેની આપણે ચર્ચા પણ આની અંદર કરેલી છે હવે આપણે અભ્યાસ કર્યો તો દ્વિઅંગી અને ત્રિઅંગી અત્યાર સુધીમાં દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી આ બંને અવસ્થા છે ને આ બંને જે વનસ્પતિની અવસ્થા એની અંદર જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક એકબીજાથી સ્વતંત્ર હતી પણ આની અંદર બંને ભેગી છે કઈ રીતે તો કે આ વનસ્પતિ છે ને એની અંદર લઘુ બીજાણુ ધાની છે ને એની અંદર શું ઉત્પન્ન થશે તો કે પરાગ્રજ શું ઉત્પન્ન થશે પરાગ્રજ ઈ પરાગ્રજ છે એ પોતે જ્યારે લઘુ બીજાણું છે એ સ્ફોટન પામે ત્યારે એ વાતાવરણની અંદર મુક્ત થાય એટલે શું થાય તો કે એ વાતાવરણમાં કોઈ પણ માધ્યમથી પરાગાસન ઉપર વિકાસ સોરી પરાગાસન ઉપર સ્થાપિત થાય અહીંયા મેં સ્ત્રી કેસર દોરી નાખ્યું સ્ત્રી કેસરનો આજે ઉપરનો ભાગ છે ને એને કહેવાય પરાગાસન મધ્યનો ભાગ છે એને કહેવાય પરાગવાહિની અને આ જે ભાગ છે એને કહેવાય બીજાશય અને એ બીજાશયની અંદર અંડક આવેલું હોય ઓકે હવે આ લઘુ બીજાણુ ધાનીમાં પરાગ્રજ ઉત્પન્ન થાય ઈ પરાગ્રજ વાતાવરણમાં મુક્ત થાય હવા દ્વારા મહાબીજાણુ ધાની એટલે કે પરાગાસન ઉપર સ્થાપિત થાય એમાં ઈ પરાગ્રજનું અંકુરણ થયું પરાગ્રજ ની અંદર આપણને ખબર છે નરજન્યુ જોવાના છે એટલે અંકુરણ થાય ને પરિણામે એમાંથી જે રચના ઉદ્ભવે ને એને કહેવામાં આવે છે પરાગ નલિકા જો પરાગ નલિકા અને પરાગવાહિનીમાં ફેરવો નલિકા એટલે શું થાય તો કે પરાગ રજમાંથી ઉત્પન્ન થાય ને કે નલિકા અને પરાગવાહિની એટલે ઈ સ્ત્રી કેસરનો ભાગ છે હવે નલિકાનું નિર્માણ થાય ને એટલે પરાગ રજની અંદર જેટલા દ્રવ્ય હતા એ નલિકામાં વહન પાઇમા અને એ નલિકા વિકસતી વિકસતી અંડક સુધી પહોંચે અને અંડકની અંદર તમને ખબર હોય તો માદાજન્યુજનક છે ત્યાં બંનેનું ફલન થાય અને ફલન થાય ને પરિણામે શું બનશે તો કે યુગ્મન જ શું બનશે યુગ્મનજ યુગ્મનજ એટલે સજીવના દેહનું સજીવના શરીરની રચનાનો પ્રથમ કોષ હોય તો યુગ્મનજ છે હવે આ યુગ્મનજ બનો એટલે ફલનની પ્રક્રિયા થઈ ગઈ પછી શું થાય તો કે ફલન બાદ અંડકો છે એ બીજની અંદર કન્વર્ટ થાય બરાબર છે અને યુગ્મનજ છે એ ભ્રૂણની અંદર કન્વર્ટ થાય યુગ્મનજ છે એ કેમાં કન્વર્ટ થાય છે તો કે ભ્રૂણની અંદર અંડકો છે એ કેની અંદર કન્વર્ટ થાય તો કે બીજની અંદર હવે આમાં ફળ તો બનતું નથી બીજા સહી છે એ ફળની અંદર કન્વર્ટ થતું જ નથી કારણ કે આની અંદર અંડક છે એની ફરતે કોઈ પણ પ્રકારનું આવરણ આવેલું હોતું નથી તો આ થયું અનાવૃત બીજધારી વનસ્પતિ થોડુંક એવું આ જે ટોપિક છે એ થોડોક એવો અઘરો છે પણ આ રીતે તમે યાદ રાખશો આ ચાર્ટથી તો તમને અઘરો પડશે નહીં તો ખાસ એ રીતે યાદ રાખજો બધા અને કાંઈ પણ ન સમજાય ઇન ધ કેસ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો યુ કેન કોન્ટેક મી એટ એની ટાઈમ ક્યારે પણ તમે મને કોન્ટેક કરી શકો છો ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડો હોય તો સ્ક્રીનશોટ પાડી લો તો આજના દિવસમાં એ સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત